ભાવનગર શહેરમાં ફરીવાર સ્વચ્છતાનું ભૂત ધૂણ્યું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15મીથી સ્વચ્છતાની હરીફાઈ શરૂ કરવામાં આવશે અને એ પણ માત્ર એક દેખાવ પૂરતી જ. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા રજીસ્ટર ઓક્ટોબર 2014 થી રજીસ્ટર ઓક્ટોબર 2019 સુધી એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની થનાર ઉજવણીના ભાગરૂપે ભારત દેશના સમગ્ર શહેરોમાં અલગ અલગ તબક્કે સ્વચ્છ સર્વેક્ષણ 2020 અન્વયે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રહેણાંકીય સોસાયટીઓ, શાળાઓ, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, માર્કેટો એસોસિએશન વચ્ચે સ્વચ્છતા હરીફાઈ કરવાનું આયોજન કરાયેલ છે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવા સ્વચ્છતાના નાટકો કરી માત્ર ખોટા સફાઈ અભિયાનના નામે મોટા બિલ બનાવી લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. જુઓ, આ છે ભાવનગરની માર્કેટ, જ્યાં દેખાય છે ગંદકીનો માહોલ. શું સફાઈ અભિયાનમાં આવા વિસ્તારોને લેવામાં આવશે કે માત્ર સ્વચ્છ વિસ્તારોને જ પાર્ટિસિપેટ કરાવવામાં આવશે, તે જોવું અને જાણવું રહ્યું. ચાર પાંચ થઈ ગયા ને કોઈ ગાડી આવતી, ગાડી નથી આવતી, પેશાબ કરવા જાવ નહીં, કચરાની પેટી આવતી હતી રોજ દિવસમાં બે ત્રણ વાર, હવે કોઈ આવતું નથી, કોઈ સફાઈ કરવા નથી આવતું. કેટલા દીધી હતા? પાંચ દીધી. કોઈ સફાઈ કરવા નથી આવતું.